આપનું હાર્દિક સ્વાગત છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરની મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરાઈ. વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની રહી ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે, પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે. એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે. જ્યારે દેશભરમાં શુક્રવારે વડ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ખેડબ્રહ્મા શહેરની પરિણીત મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે નકોડો ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી હતી. જે અંતર્ગત ખેડબ્રહ્મા આવેલ કાશી વિશ્વનાથ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ભગુ ઋષિ મંદિર, સુરતી કંપા, ચાંપલપુર, મારવાડા પરિસરમાં આવેલ વડ નજીક મહિલાઓનો તાતો લાગ્યો હતો. ખેડબ્રહ્મામાં મોટી સંખ્યામાં મહિલાઓ વડ સાવિત્રીની પૂજા કરી ધન્ય બની હતી. રિપોર્ટર સંજય.